સ્ટાર્ટ અરજદારના વકીલ મુદતના દિવસે બહારગામ ગયેલ હતા તે કારણે તે દિવસની કોર્ટ કાર્યવાહીમાં અરજદાર હારી હાજર રહી શકેલ ન હતા અને પછીથી અદાલતમાં તપાસ કરતા તારીખ સાત બે બે હજાર તેરના રોજ એ હકીકત જાણમાં આવેલી કે વાદીનો મૂળ દાવો વાદીની ગેરહાજરી તથા પ્રતિવાદીના સરનામાના અભાવે રદ કરવામાં આવેલ છે જેથી અરજદારે તારીખ સાત બાર બે હજાર તેરના રોજ આખરી નિર્ણય કરવા માગણી કરી હાલની રિસ્ટોરેશનની અરજી કરેલી અને અરજીના ગુણદોષ ઉપર નિર્ણય કરવામાં કોઈ ટેકનિકલ રીઝન ઉપસ્થિત ન થાય જેથી મૂળ રિસ્ટોરેશન અરજી લાવવામાં જે ત્રણસો પાસઠ દિવસનો વિલંબ થયેલ છે તે દરગુજર કરવા રજૂઆત કરેલ છે અરજદારની અરજી એવી છે કે ઉપરોક્ત માફીની અરજી મંજૂર કરવા માટે અરજદારનો હાલનો દાવો રિસ્ટોરેશન અરજી ઉપર કાયદામાં ગુણદોષ ઉપર નિર્ણય થઈ શકે તેમ છે અને તેનાથી સામાવાળાને કોઈ પ્રેઝ્યુડાઈઝ થાય તેમ નથી અરજદારની અરજીના કારણો તથા રજૂઆતો અને રેકોર્ડ ઉપરનો પુરાવો જોતા હાલની વિલંબ માફીની અરજી મંજૂર કરવા રેકોર્ડ ઉપર ન્યાયોચિત કારણો જણાય છે કારણ કે અરજદારે રિસ્ટોરેશન અરજીમાં પણ એ હકીકત જણાવી છે કે મૂળ દાવાના કામે પ્રતિવાદીને સમસની બજવણી સરનામાના અભાવે થતી ન હતી અને દાવાની તારીખે પ્રતિવાદી જામનગર મુકામે રહેતા હતા ત્યારબાદ અન્યત્ર રહેવા જતા રહેલા તેમના સરનામાના અભાવે દાવામાં પ્રતિવાદીને સમન્સની બજવણી થતી ન હતી જે રજૂઆતના અનુસંધાને હાલની દીવાની પરચૂરણ અરજીનું રેકોર્ડ જોવામાં આવતા સામાવાળાને વખતો વખત અત્રેથી આ કાર્યવાહીમાં હાજર થવા ઝારખંડના સરનામે નોટિસ કરવામાં આવેલી છે જે નોટિસ સામાવાળા સ્થળ ઉપર મળી આવતા નથી તેવા રિપોર્ટ સાથે જે તે બજવણી કરનાર અધિકારી દ્વારા પરત કરવામાં આવેલ છે વધુમાં વાદીનો શમાવાળા પાસેથી બિલ મુજબની બાકી રહેતી લેણી રકમનો દાવો હતો દાવાના કામે પ્રતિવાદી ઉપર સરનામાના અભાવે સમન્સની બજવણી થતી ન હતી અને વાદીની ગેરહાજરીના કારણે મૂળ દાવો રદ કરવામાં આવેલ તે ગુણદોષ ઉપર ન હતું તે સંજોગોમાં વાદીએ હાલની અરજી સાથે નિશાની ત્રણ પોન એકથી રેગ્યુલર દીવાની મુકદ્દમા નંબર ત્રણસો છાસઠ ઓબ્લિક નવની દાવાની આંખ એકની નકલ તથા તેના ઉપર નામદાર અદાલત દ્વારા જે હુકમો કરેલ તે જોતા તથા તેના અનુસંધાને નિશાની ત્રણ પોન એકની પ્રમાણિત નકલ ઓગણીસ બે બે હજાર ત્રણના રોજ મળેલ અને તારીખ છવ્વીસ ત્રણ બે હજાર તેરના રોજ અરજદારે હાલનો દાવો રિસ્ટોર કરવાની અરજી કરેલ છે તે તમામ સંજોગોમાં રિસ્ટોરેશન અરજી કરવામાં વાદીને ત્રણસો દિવસનો વિલંબ થયેલ છે તે વિલંબ દરગુજર કરવા વાદીએ સોગંદ પર જે કારણો આ કામે જાહેર કરેલા છે તે સંપૂર્ણ ન્યાયોચિત અને સંતોષકારક રીતે જણાય છે કારણ કે રેકર્ડ જોતા પણ કાબૂ બહારના સંજોગો અને કારણોને લીધે અરજદારનો દાવો રિસ્ટોરેશનની અરજી મની મર્યાદામાં લાવી શકાય તેમ નથી સ્ટોપ